નમસ્કાર મિત્રો, હું સોલંકી ભૂમિકા રામુભાઈ, શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં એમએડ સેમ 1 માં અભ્યાસ કરું છું. આજે હું તમને યુનિટ 3 માં મૂલ્યનું શિક્ષણમાં 3.3 માં મૂલ્યનું મૂલ્યાંકન, એમાં મૂલ્ય મૂલ્યાંકન કરવાની જરૂરિયાત, પદ્ધતિઓ માટેનું મૂલ્યાંકન, મૂલ્ય પરીક્ષણો, મૂલ્ય ધારણા, કેમ સ્કેલ, અવલોકન અને ટૂચકાઓ વિશે માહિતી આપીશ. તેમાં રચનાત્મક પરીક્ષણો અને સારાંશ પરીક્ષણ. ગુજરાતમાં કસોટીઓ વિદ્યાર્થીઓને નબળા જાણવા માટે સંબંધિત છે, એટલે કે ગુજરાતમાં જ્યાં ક્ષેત્રમાં કસોટીઓ લેવાય ત્યાં વિદ્યાર્થીઓ નબળા જ હોય છે, અને તેનો ઉપયોગ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તેમને દૂર કરવામાં મદદ કરે છે. એટલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે શું સંબંધ છે, એ સંબંધ દૂર કરવામાં પણ મદદ કરે છે. કારણ કે વિદ્યાર્થીઓની પરીક્ષા નબળી હોય તેને કારણે તેઓ ધ્યાન દઈ શકતા નથી. અભ્યાસક્રમ દરમિયાન આવા પરીક્ષણ ટૂંકા અંતરે નિયમિતપણે આપવામાં આવે છે, એટલે એનું અંતર ટૂંકું હોય છે, નિશ્ચિત હોતું નથી. પરંતુ આના આધારે કોઈ ગ્રેડ અથવા પ્રમાણપત્ર આપવામાં આવતું નથી, એટલે એને કોઈ ગ્રેડ કે ગુણ કે રિઝલ્ટ આપે નહીં. આ પરીક્ષણો અભ્યાસક્રમના ભાગ પર અને ખૂબ મર્યાદિત હેતુ માટે આપવામાં આવે છે, એટલે સમય એનો ટૂંકો હોય છે. લાયકાત પરીક્ષણ સમગ્ર અભ્યાસક્રમ અથવા અભ્યાસક્રમના મોટા ભાગ પર આધારિત હોય છે. તેનો પ્રમાણ વ્યાપક હેતુ હોય છે અને તે અભ્યાસક્રમના અંતે અથવા 6 મહિનાના અથવા 3 મહિનાના અંતે આપવામાં આવે છે. વર્ગો અને પ્રમાણપત્ર તેમના ગુણ આધારે આપવામાં આવે છે. સારા કસોટીની શરતો પણ ચૂકવવા પાત્ર કસોટીની શબ્દો કરતાં વધુ વ્યાપક હોય છે, એટલે કે વધારે પડતી કસોટીઓ લેવાથી વધુ વિદ્યાર્થીઓને સારા ગુણ અને સારા માર્ક્સ મળી શકે છે. પરંતુ બંને પરીક્ષણ વિદ્યાર્થીની પ્રગતિ અથવા શીખવાની સિદ્ધિ પર આધારિત છે, એટલે વિદ્યાર્થી કેટલું શીખે છે અને કેટલું સમજે છે એના ઉપર આધારિત છે. સતત પરીક્ષણ અને અંતિમ અથવા વાર્ષિક પરીક્ષણ, એટલે કે સતત એનું મૂલ્યાંકન કરતું રહેવાનું. વર્ષ દરમિયાન જેટલી એની મૂલ્યાંકન કસોટી લેવામાં આવે તેટલું સારું બાળકનું મૂલ્યાંકન થઈ શકે છે. સતત મૂલ્યાંકનની અંતિમ ટેસ્ટિંગમાં કાર્ય અને હેતુ જે છો, સમય અંતરાલની દ્રષ્ટિએ બે જોડી વચ્ચે કોઈ તફાવત નથી, પરંતુ હેતુમાં તફાવત છે. સતત પરીક્ષણનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ટૂંકા અંતર મૂલ્યાંકન કરવાનો છે અને તેમને ગ્રેડ અથવા ગુણ આપવાનો છે, જેથી મહત્તમ શીખવાના મુદ્દાઓને વધુ પરીક્ષણ હેઠળ સમાવી શકાય. કારણ કે અંતિમ પરીક્ષામાં તમામ શીખવાના મુદ્દાઓને આવરી લેવાનું શક્ય નથી. પરીક્ષણોના પાર ઉમેરીને થયો સરવાળો ગણવામાં આવે છે, એટલે એને લગતે આપણે માર્ક જેટલા મળે એ માર્ક ઉમેરી અને પ્લસ કરવામાં આવે છે. વહીવટ સ્તરે સતત પરીક્ષણનો ઉપયોગ મોડલ પરીક્ષણના થઈ શકે છે, એટલે સતતે સતત પરીક્ષણ કરતું રહેવું પડે છે અને છોકરાઓનું સતત મૂલ્યાંકન કરતું રહેવું પડે છે, જેથી તેને શારીરિક અને માનસિક બધી રીતે છોકરાઓ સારી રીતે પરફોર્મ કરી શકે. અંતિમ પરીક્ષણનો ઉપયોગ આગળના અભ્યાસ માટે પસંદ થઈ શકે છે, એટલે આગળ તમે શું સ્ટડી કરવાના છો એના આધારે પસંદ થઈ શકે છે. કોર્સ વર્ક એટલે કે અભ્યાસક્રમ વર્ક એટલે કે કામ, અભ્યાસક્રમ કામ અને પરીક્ષા. અભ્યાસક્રમ દરમિયાન અથવા તેના અને તેના દ્વારા કરવામાં આવેલા કાર્યને આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાય છે, એટલે અભ્યાસક્રમ આખા અભ્યાસક્રમ દરમિયાન કેટલું કાર્ય કરવામાં આવે છે, વિદ્યાર્થીને કેટલા એસાઇનમેન્ટ પ્રોજેક્ટ બધું આપવામાં આવે છે, એના આધારે કેટલું એ સારું પર્ફોર્મન્સ કરે છે એ પર્ફોર્મને આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકાય છે. આ ઉપરાંત કોર્સ દરમિયાન અથવા કોર્સના અંતે પરીક્ષા દ્વારા પણ તેનું મૂલ્યાંકન કરી શકાય છે. આ રીતે યોગદાન મૂલ્યનો હેતુ જુદા જુદા સમયે પૂર્ણ થયેલા અભ્યાસક્રમના કાર્યનું મૂલ્યાંકન કરીને, એટલે કે સમય જુદો જુદો હોય છે, એનો નક્કી સમય હોતો નથી, કોઈ મહિના, કોઈ 1.5 મહિના, કોઈ 6 મહિના, એમ અલગ અલગ સમયના આધારે એ કાર્યનું મૂલ્યાંકન કરે છે અને એ મૂલ્યાંકનને અંતે પરીક્ષાઓના માર્ક્સ આપે છે અને એ માર્ક્સ તે પ્રમાણપત્રમાં આપવામાં આવે છે, અથવા અભ્યાસક્રમના અંતે પરીક્ષાઓના માર્કને એકીકૃત કરે છે, એટલે કે ભેગા કરે છે અને પરિપૂર્ણ કરી શકાય છે. ત્રીજું, પ્રક્રિયાના આધારે પરીક્ષણ. પરીક્ષણનું વર્ગીકરણ પણ તેમના બાંધકામ અથવા સર્જનની પ્રક્રિયાના આધારે કરવામાં આવે છે. આવા પરીક્ષણો અને બે જોડી નીચે મુજબ છે. એમાં એ
શિક્ષક બનાવેલ ટેસ્ટ અને પ્રમાણિક પરીક્ષણો, કે આ એવી ટેસ્ટ છે કે જે શિક્ષક જ નક્કી કરે છે અને પરીક્ષા એ શિક્ષક જ બનાવે છે અને વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પેપર પણ શિક્ષક જ પ્રોવાઈડ કરે છે. આમાં શિક્ષક દ્વારા નક્કી કરેલ પરીક્ષા, જો એટલે કે શિક્ષક જ પરીક્ષા નક્કી કરે છે. શિક્ષક દ્વારા નક્કી કરેલ પરીક્ષા, શિક્ષક દ્વારા ચોક્કસ વર્ગને અભ્યાસક્રમ માટે નિર્ધારિત ઉદ્દેશો એટલે કે હેતુઓની સિદ્ધિ વિશે જાણવા માટે શિક્ષક નિર્મિત પરીક્ષણો કરવામાં આવે છે. એટલે એના હેતુ કેવા છે, એ હેતુને આધારે તેનું વર્ગીકરણ કરી શકાય. આવા પરીક્ષણોની તૈયારીમાં કેટલાક પગલાને અનુસરવામાં આવે છે, પરંતુ તેની પ્રક્રિયા કઈ નિશ્ચિત હોતી નથી અથવા અડગ રહેતી નથી. મક્કમ એટલે અડગ. તેથી આ પરીક્ષણો અવકાશ ખૂબ મર્યાદિત હોય છે, એટલે એનો સમય કેવો હોય છે, ટૂંકો હોય છે, અને તેમની વિશ્વસનીયતા અને માન્યતા પણ ઓછી હોય છે. એટલે બધા માને ઓછું, કારણ કે શિક્ષકે કસોટી લીધી હોય તો પક્ષપાત થઈ જાય, એટલે એની વિશ્વસનીયતા ખૂબ ઓછી હોય છે. આ પરીક્ષણ માટેના ધોરણો નક્કી થાય છે. પ્રમાણિત પરીક્ષણો ચોક્કસ પ્રક્રિયામાં મોટા પાયે ઉત્પાદિત થતા હોય છે, એટલે વધારે મોટું લખાવવામાં આવે છે, જેની અપેક્ષા અને ચોક્કસ અને અત્યંત મહત્વપૂર્ણ આપે છે. એટલે એની અપેક્ષા કેવી છે, બાળકો પાસેથી કેટલું લેવું છે, કેટલું કાઢવું છે, એની અપેક્ષાને આધારે એનું મહત્વ મળે છે. તેની રચના, આયોજન, પોસ્ટર કે જે ચિત્રને લગતા પોસ્ટર બનાવે છે, એ પોસ્ટરની તૈયારી, પોસ્ટરની ચકાસણી અને મૂલ્યાંકનના કડક પગલાને અનુસરીને કરવામાં આવે છે. એટલે મૂલ્યાંકનનું કેવું પગલું છે એના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. આ પગલા હેઠળ હેતુઓ સેટ કરવા, એટલે હેતુઓ નક્કી કરવામાં આવે છે. ઉદ્દેશો વ્યવહારિક સ્વરૂપમાં લખવા, એટલે કેવી રીતે લખવા, એના પોસ્ટરની સંખ્યા અને પ્રકાર નક્કી કરવામાં આવે છે. પરીક્ષણનો વાદળી પ્રિન્ટ તૈયાર કરવા, શરતો તૈયાર કરવા અને પોસ્ટર્સનું વિશ્લેષણ અને પસંદગી પોસ્ટર્સ કેવી રીતે ફેરફાર કરવું એનું પરીક્ષણ કરવામાં આવે છે. પરીક્ષણોના વહીવટ, માર્કિંગ અને કાર્યરત કરવાની પ્રક્રિયા પણ પૂર્વ નિર્ધારિત છે અને આ માટે યોગ્ય સૂચના આપવામાં આવી છે. તેમનો વિસ્તાર વિશાળ છે, તેમની વિશ્વસનીયતા અને માન્યતા પણ પ્રમાણિત છે. ગુણના મૂલ્યાંકન માટે ધોરણો પણ વિકસાવવામાં આવ્યા છે, તેથી વિવિધ સ્થળો અને જુદા જુદા સમયે પ્રમાણિક પરીક્ષણો આપી શકાય છે. એટલે શું કરે કે ગુણનું જે મૂલ્યાંકન છે એનો એક કોષ્ટક બનાવવામાં આવે અને ઈ કોષ્ટક વિવિધ સ્થળો અને જુદા જુદા સમયે પણ પરીક્ષણ કરવામાં આવે, એટલે એને ચકાસણી કરવામાં આવે અને જોવામાં આવે અને તેના આધારે ધોરણો નક્કી કરવામાં આવતા હોય છે. ધોરણ સંદર્ભિત પરીક્ષણો અને માપદંડ સંદર્ભિત પરીક્ષણો. આ પરીક્ષણનો હેતુ ઉચ્ચ પ્રદર્શન એટલે કે વધારે પડતું ઊંચું જોવા માટે અને નીચ પ્રદર્શન એટલે કે નીચા જે સિરિયલ શો પ્રદર્શન દેખાડે છે એ પ્રદર્શન શીખનારાઓનો વચ્ચે ભેદભાવ કરવાનો છે, એટલે કેટલા વચ્ચે ભેદભાવ થાય છે એ જાણવાનો છે. એટલે કે તેમની સંબંધથી શોધવા માટે આ કસોટી શીખનારને શું એટલે કે કસોટી કેવી શીખે છે, એ કેટલું શીખે છે, એ મહત્વનું છે. તેના પર કોઈ ભાર મૂકવામાં આવતો નથી, પરંતુ તેનો મુખ્ય જોક એ હકીકત શોધવાનો છે. જોક એટલે કે હેતુ. એ હેતુ શોધવાનો શું છે કે અન્ય સાથીઓની સરખામણીમાં, એટલે હું છું એ મારી સાથે બીજું કોઈ પણ હોય તો એની સરખામણીમાં અમારી શીખવાની ક્ષમતા કેવી છે અને એનો પ્રકાર કેવો છે એના ઉપર આધારિત છે. આમ પ્રમાણભૂત સંદર્ભિત પરીક્ષા એક જ જૂથના એટલે કે એક જ જૂથ પાડવામાં આવે, એ જૂથના અન્ય વિદ્યાર્થીઓની સાથે કેવું મૂલ્યાંકન કરે છે તેના ઉપર આધારિત છે. આ પ્રકારની પરીક્ષા વિદ્યાર્થીઓના વર્ગીકરણ અને પસંદગીમાં મદદ કરે છે, એટલે વિદ્યાર્થીઓનું વર્ગીકરણ તમે કેવી રીતે કરી શકો એના આધારે પ્રસ્તુત કરે છે. હવે આપણો નવો ટોપિક છે મૂલ્યધારણા કેમ સ્કેલ. મૂલ્યધારણા કેમ સ્કેલ એટલે તો શું, પહેલા તો મૂલ્યધારણા એટલે કે મૂલ્ય કોઈ પણ વસ્તુ ધારી હોય છે આપણે, એ ધારણાને માપવા માટે જે ઉપયોગમાં આવે છે એને મૂલ્યધારણા કેમ સ્કેલ કહેવામાં આવે છે. મૂલ્યધારણા કેમ સ્કેલના બે પ્રકાર પાડવામાં આવે છે, પહેલું સામાન્ય સ્કેલ અને બીજું ઓર્ડિનલ સ્કેલ. સામાન્ય સ્કેલ, સરળ શબ્દોમાં કહીએ તો ઓર્ડિનલ સ્કેલ લિંક સિસ્ટમ છે જે કાર્ય કરે છે ક્રમમાં સામાન્ય રીતે ઓર્ડિનલ ભીંગડા એટલે કે જે એના પ્રકાર છે એ પ્રકારમાં રેટિંગ આપવા માટે, એટલે કે નંબર 1-5 અને 1-10 માટે સિસ્ટમ આપવામાં આવેલી હોય છે, જેમાં એક નીચેના મૂલ્યના પ્રતિભાવ એટલે કે નીચેથી ઉપર તમે કેવો પ્રતિભાવ આપો છો એનું પ્રતિનિધિત્વ એટલે કે વટહુકમ કરે છે અને સતત સૌથી વધુ પ્રતિસાદ આપે છે, એટલે કે તમને સૌથી વધુ તેમાં 1-5 અથવા 5-10 ના રેટિંગ સિસ્ટમમાં સૌથી વધુ તમને રિસ્પોન્સ મળે છે. સ્પષ્ટ ચિત્ર મેળવવા માટે આપણે એક સાદું અને સામાન્ય ઉદાહરણ લઈએ.
તેમાં ઉદાહરણમાં આપણે એવું છે કે ખૂબ અસંતોષ, બાળકને કોઈ પણ રિઝલ્ટ પ્રત્યે હોય તો રિઝલ્ટ આવેલું હોય તો એને અસંતોષ જણાતો હોતો નથી, એને એમ થાય કે મારા માર્ક્સ વધુ છે છતાં પણ મને ઓછા માર્ક્સ મળેલા હોય છે, એટલે અસંતોષ થઈ જાય છે. અસંતોષ, હા એમ સંતોષ જ ન હોય એને જરાય. તટસ્થ એટલે કે શું, કે બંને પક્ષનો સાથ દે, એવું નહીં કે એક જ પક્ષ સાચ, ન્યુટ્રલ રહેવાની કોશિશ કરે છે. સંતોષ એટલે કોઈ પણ કામ હોય એ કોઈ પણ કામમાં પોતે સારી રીતે સંતુષ્ટ છે એવું સામનો કરે છે. ખૂબ જ સંતોષ એટલે કે સારી રીતે બધા વ્યક્તિ સાથે તેને ભળી રહેવાનો શોખ હોય છે, તે ખૂબ જ સંતોષનું ઉદાહરણ છે. સ્વાભાવિક રીતે કંપનીઓ તેમની સેવા સુધારવાની જરૂર છે, કેમ કે તે નિર્ધારિત કરવા માટે એટલે કે નવું નવું સર્જન કરવા માટે સંતોષના સામાન્ય ધોરણનો ઉપયોગ કરે છે. તેઓ સતત નીચા નંબરોને સતત કોલ કરી રહ્યા હોય છે એટલે કે સતત બોલાવતા હોય છે, તો તેનો અર્થ એ છે કે તેઓ બીજા નંબરની સંખ્યાને સ્કોર કરતા હોય છે એટલે કે એને માર્ક આપતા હોય છે. તેના કરતા ક્રિયા વધુ તાકીદનું છે એટલે કે ક્રિયા સરળતાથી થઈ શકે છે. તેમાં ઓર્ડિનર ભીંગડાની સુંદરતા એટલે કે ઓર્ડિનર સ્કેલ કેટલો સુંદર રહેલો છે તેના માટે કોઈ સરળ રસ્તો ભેગો થાય છે અને એ ડેટા ભેગા થાય અને એનું આપણે વિશ્લેષણ એટલે કે છૂટા છૂટા ભાગમાં વર્ગીકરણ કરવાનું થાય છે. ગુણાત્મક એટલે કે ગુણના આધારે જે રહેલું હોય છે તેને ગુણાત્મક કહેવાય છે. સામાન્ય ભીંગડા ગુણાત્મક છે કારણ કે તે એવા શબ્દો ઉપર ધ્યાન આપે છે જે વિશેષ મૂલ્ય છે એટલે કે વિશેષ વધારે પડતું મૂલ્ય ધરાવે છે અને એને વ્યાખ્યા આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે લોકો જાણે છે કે તેઓ કેટલા સંતુષ્ટ છે તો પણ એ આજુબાજુ ગોતવાની કોશિશ કરતા હોય છે અને લાલચ વધારે દેતા હોય છે. જથાત્મક એટલે કે જથ્થો, બધા ભેગા સાથે જૂથમાં રહીને કામ કરે તો તેને જથાત્મક કહેવામાં આવે છે. તેઓ માત્રાત્મક છે, એમાં માત્રાનો સમાવેશ વધારે પડતો થાય છે કારણ કે દરેક શબ્દ સંખ્યાના મૂલ્યને અનુરૂપ હોય છે એટલે કે સંખ્યા કેટલી છે, 1-10 છે, 1-20 છે, એ કેટલી સંખ્યા છે એને આધારે મેળવવામાં આવે છે. જો કોઈ સંશોધન કાર્ય કોઈ અનુભવને 7-8 અથવા 10 અનુભવ તરીકે વ્યાખ્યાયિત કર્યો હોય કે કોઈ પણ સંશોધન છે એ પોતાનું કાર્ય કા 7 આપે કા 8 આપે એના આધારે વર્ગીકરણ કરે છે. હવે સામાન્ય સ્કેલના ઉદાહરણ જોઈશું આપણે. એમાં પહેલું ઉદાહરણ છે પરિચિતતા, એટલે કે પરિચિતતા ઓર્ડિનર સ્કેલ તપાસવા માટે થાય છે, જે જ્ઞાનનું સ્તર એટલે કે આપણામાં કેટલું જ્ઞાન રહેલું છે અને આપણી પાસે કેટલી માહિતી છે એ જાણવા માટે વપરાય છે કારણ કે તેઓ જાગૃતિ અભ્યાયન અને શૈક્ષણિક યોજનાઓની માહિતી આપવા માટે ખૂબ ઉપયોગી છે. એટલે એની યોજનાઓ, શૈક્ષણિક હમણા યોજના, વિદ્યા સંકુલ જેવી યોજના છે, કન્યા કેળવણી જેવી યોજનાઓ છે, એ માહિતીમાં કેટલું ઉપયોગી છે એ જાણી શકાય છે. બીજું છે આવર્તન, આવૃત્તિ ભીંગડા માટે વપરાય છે. કેટલીક તમને પ્રવૃત્તિ કરાવે, જેમ કે નાટક, સિંગિંગ, ડાન્સિંગ એવી પ્રવૃત્તિ કરાવે. એ પ્રવૃત્તિઓ દ્વારા તમારા વર્તણૂક એટલે કે તમે કેવું વર્તન કરો છો એનો નિર્ણય આપવામાં આવે અને તેમને બદલવા માટે ક્યાં ઉપયોગી છે તે જણાવી શકાય અને પછી આપણને સૂચન આપવામાં આવે છે. તીવ્રતા, તીવ્રતા એટલે તાપમાન. તીવ્રતા સામાન્ય રીતે પરીક્ષણ કરે છે એક લાગણી અથવા અનુભવ તાકાત અને માપવા માટે, એટલે આપણે એક માણસ પ્રતિ કેટલી લાગણી છે અને કેટલું માપી શકીએ છે એ માપવા માટે તીવ્રતા મપાય છે. હંમેશા એક વખત મેટ્રિક હોય છે એટલે કે એક જ વખત 10-12 પાસ હોય છે, 2 ટ્રાય કરે તો એનું તાપમાન માપવામાં આવતું નથી કારણ કે તે સામાન્ય રીતે ભીમરાઓ માપવામાં આવે છે. એટલે ભીમરાઓ એટલે શું કે અલગ અલગ વસ્તુ, અલગ અલગ કેન્દ્ર જે આવેલા હોય છે એ કેન્દ્રનું સામાન્ય રીતે કેવી રીતે અક્ષમાં માપવું તેને ભીમરાઓ કહેવામાં આવે છે. તેના કરતા વધુ કાલ્પનિક વ્યક્તિ કોઈ પણ બીજું કાલ્પન એટલે કે કલ્પના ધરાવતું વ્યક્તિ પણ હોઈ શકે. મહત્વ, મહત્વ કેવી રીતે બિન આવશ્યક અથવા આવશ્યક એટલે કે જરૂરિયાત નથી અથવા જરૂરિયાત છે એવા લોકોના ઉત્પાદન સેવા એટલે લોકો કેવું ઉત્પાદન કરે છે એની સેવા, એનું ક્ષેત્ર કેવું છે, એ પ્રવૃત્તિ કેવી કરે છે એ અથવા ખૂબ વધારે મળે છે, કોઈ પણ હોવું, આ પોતાના પૂછવા માટેના મહત્વપૂર્ણ પ્રકારના મતદાન પ્રશ્નો છે એટલે એને કેવા પ્રશ્નો મળે તેના આધારે રજૂ કરે છે. કરાર, કરાર એટલે જે બંધારણમાં હોય છે તે દસ્તાવેજ અથવા કરાર કહેવામાં આવે છે. કરાર સામાન્ય વ્યક્તિએ કઈ ડિગ્રી પ્રાપ્ત કરી છે એ કરારને આધારે નક્કી કરવામાં આવે છે કે આ વિદ્યાર્થી કે આ વિધાન સાથે અસહમત અથવા સહમત એટલે કે આ વિધાન એને મંજૂર છે કે મંજૂર નથી. એ મંજૂરીના આધારે 6-8 કેટલાક મોટા પ્રમાણમાં કોઈ નિવેદનની સાથે થઈ શકે છે એટલે કેટલું એને નિવેદન એટલે કેટલું એને આજ્ઞા મળે છે એના આધારે થઈ શકે.
જેના વિશે તમે જવાબ આપી શકો. છઠ્ઠું, સંતોષ. ફરીથી એ એક સામાન્ય ધોરણનો વ્યાપકપણે ઉપયોગમાં લેવાતો ઉદાહરણ છે, કેમ કે માણસને કેટલો સંતોષ છે એ આપણે માપી શકતા નથી, એટલે એનું ઉદાહરણ લેવા છે. ધંધાનો અંતિમ ધ્યેય છે સંતોષ, એટલે આપણે સવારના ધંધો લઈને બેઠા હોય તો છેલ્લે આપણને પૈસા મળે તો આપણે ખુશ થઈ જાય કે નહીં આપણો સંતોષ મળી ગયો એમ. એક સર્વેક્ષણના તમામ ભાગો એક રીતે અથવા બીજી રીતે કોઈ સેવા વિશેની સંતોષ વિશેની માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરે છે. એટલે એક સર્વે થાય તો ઈ સર્વેના આધારે તમામ ભાગો કેવી રીતે અને અથવા બીજી કઈ રીતે છે તેના સંતોષ વિશેની માહિતી ભેગી કરે છે. પ્રદર્શન. પરફોર્મન્સ ભીંગડા ખૂબ સંતોષ હોય છે, જેવા તેઓ સેવાની એકંદર અસરકારકતા અને કાર્યક્ષમતાને માથે છે. જોકે સૂક્ષ્મ તફાવત એ છે કે આ પ્રકારનો સ્કેલ કોઈને પૂર્વ નિર્ધારિત અપેક્ષા સંબોધે છે, એટલે કે કોઈ પણ સંતોષકારક કાર્ય કરો તેના માટે પ્રદર્શન ખૂબ મહત્વનું હોય છે. સંભાવના. સંભાવના એ આકૃતિ લેવાની શ્રેષ્ઠ રીત છે. આપણે કોઈ પણ આકૃતિ દોરીએ છીએ તો આકૃતિ માટે સંભાવના શ્રેષ્ઠ હોય છે. આપણે ધારી શકીએ કે કોઈ પણ એક ઘટના થઈ છે તો એની સંભાવના કા એક હોય કા શું હોય છે, ઝીરો હોય છે. ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કેવી રીતે સંભવિત અથવા અસંભવિત છે તેનો ઉલ્લેખિત પગલા લેશે, કે આપણે આ વ્યક્તિથી કેટલા સહમત છીએ અને કેટલા અસહમત છીએ. સુધારણા એટલે કે ઇમ્પ્રુવમેન્ટ, આપણામાં કેટલો સુધારો આવે છે એ એક મેટ્રિક કે એક રિપોર્ટ પ્રદાન કરે છે. ચોક્કસ સમયગાળા દરમિયાન પ્રગતિ તેઓ પરિવર્તન પર એટલે કે તેના ફરકડા પર લાગુ થયા પછી રાજ્યની સ્થિતિ કેવી છે અથવા કેટલી સુધરી છે. અત્યારે કોરોના કાળ હાલી રહ્યો છે તો રાજ્યમાં કોરોનાની સ્થિતિ બહુ ખતરનાક છે, તો ઈ સ્થિતિ અત્યારે સારી છે ઈ સુધારવા અંગેની વ્યક્તિને ધારણા આપવામાં આવે છે. દસમું, આત્મક્ષમતા. આત્મક્ષમતા એટલે કે સ્વક્ષમતા, આપણે કેટલા રસપ્રદ હોઈએ છે તેવો કોઈને માપણી કરે છે, એટલે કોઈની વસ્તુ માપવામાં આવે છે. ચોક્કસ કાર્ય પર યોગ્યતા સ્થળ એટલે કે એક સ્થળ નક્કી કરવામાં આવે, એ સ્થળના આધારે તમને રિસ્પોન્સ મળે છે કે એ કેટલું કામ કરે છે અને કેટલું નથી કરતો. પાસેના આત્મસન્માનના આધારે બદલાઈ શકે છે, એટલે એને તમારે સન્માન મળે છે. હવે બીજો પ્રકાર, ઓર્ડિનર સ્કેલ. હવે જ્યારે આપણે કેટલાક ઓર્ડિનર સ્કેલ ઉદાહરણો પર સંપૂર્ણ ધ્યાન આપ્યું છે, હવે આપણે સામાન્ય સ્કેલમાંય થોડાક ઓર્ડિનર સ્કેલના ઉદાહરણ જોયા. તેના આધારે ઓર્ડિનર સ્કેલ પણ બીજાથી અલગ છે. હવે એક ઉદાહરણ છે આપણી પાસે, એક શિક્ષક છે, એ વિદ્યાર્થીઓને કોઈ એક વિષય ભણાવે છે અને એક શિક્ષકની કલ્પના છે કે એ વિદ્યાર્થીને હું જે ભણાવું છું એ બધું આવડતું જ હોય છે. પણ એવી શિક્ષકની કલ્પના સાચી હોઈ શકે નહીં, કારણ કે વિદ્યાર્થી કેટલું શીખ્યો છે અને કેટલું જાણે છે એ શિક્ષકને પહેલા પોતે ડિટેલથી જાણવું પડે, તો એ વિદ્યાર્થીની કલ્પના સારી રીતે જાણી શકે, એ આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ. ઉદાહરણ બે, ચર્ચા તેવા ઉપદેશની શક્તિ પર ચર્ચા કરવી. કે આપણે કોઈ પણ ચર્ચાનો વિષય આપ્યો છે, જાણે કે અમને આપ્યો કે ઓર્ડિનર સ્કેલ, તો ઓર્ડિનર સ્કેલ ઉપર આપણે જૂથ બનાવી અને જૂથના આધારે એની ચર્ચા કરવી જોઈએ. ઉદાહરણ ત્રણ, આહાર અને કસરત પ્રત્યેના અભિગમ અંગેના અભિપ્રાય એકત્રિત કરનારા એક સર્વેક્ષણ. એટલે કે આપણે કેટલું ખાઈએ છીએ, કેટલું મધ્યાહન ભોજન મળે છે અને કેટલો કસરત કરીએ છીએ, એ કસરતના આધારે જે અભિપ્રાયો ભેગા થાય છે એ ભેગા કરી અને બધાનો ડેટા અને જે કલેક્શન કરીએ તેને સર્વેક્ષણ કહે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે અવલોકન. અવલોકનનો ઉપયોગ માર્ગદર્શન, એટલે કે આપણે કોઈ પણ વસ્તુ અવલોકન વગર કે અનુભવ વગર શીખી જ ન શકીએ. આપણે કોઈ પણ વસ્તુ હોય તો એનો અનુભવ જરૂરી છે, એ માટે આપણે માર્ગદર્શન મેળવવું પડે છે. અને પરાવર્તન કે જીવનમાં સતત ને સતત પરિવર્તન આવતું રહે છે, આ વારંવાર થતો નથી, એટલે કે દરમિયાન થાય નહીં. તે વ્યક્તિલક્ષી તકનીક છે પણ તે અનિવાર્ય પણ છે, કે આ કા વ્યક્તિલક્ષી અનુભવ હોય કા બીજા દ્વારા અવલોકન હોઈ શકે છે. આપણે કોઈ પણ પ્રયોગ કરીએ તો વિજ્ઞાનમાં એક વ્યક્તિ પ્રયોગ કરતો હોય છે અને બાકી બધા શું કરતા હોય છે, નિરીક્ષણ અથવા અવલોકન કરતા હોય છે. બાળકો માટે નિરીક્ષણ નમૂના સિવાય અન્ય કોઈ સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાતો નથી, એટલે બાળકને આપણે પ્રયોગ દેખાડીએ તો પ્રયોગનો જ ઉપયોગ કરાય, પછી બીજી કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કરાય નહીં. અવલોકનના લાભ. બાળકોને વ્યવહારુ દ્રષ્ટિકોણથી સમજવાના અભિગમ તરીકે વ્યક્તિત્વ પરીક્ષણો કરતા નિરીક્ષણના કેટલાક ફાયદા હોય છે. એટલે કે આપણે બાળકના વ્યવહારના સમજીએ કે બાળક કેવો દ્રષ્ટિકોણ રાખે છે, એનો અભિગમ એટલે કે એની માહિતી કેવી છે, એ કેવું પરીક્ષણ કરે છે, એના આધારે આપણે કેટલાક ફાયદા હોય છે. અવલોકન પ્રમાણમાં મુક્ત પરિસ્થિતિ છે,
એટલે કે હું લોકોને એમ નહીં થાય કે આપણે પકડી જ રાખવા, એવું નહીં, આમ ફ્રીલી છે, જેમાં વિદ્યાર્થીઓ પુખ્ત દબાણની ગેરહાજરી અનુભવે છે. એટલે આમાં વિદ્યાર્થીઓને એમ થાય કે હું ફ્રીલી બધું જોઈ શકું છું અને સમજી શકું છું, આમાં કોઈ શિક્ષકનું દબાણ આવતું નથી, જોઈને સમજી શકે. વ્યક્તિત્વના મહત્વના પાસાઓને, એટલે વ્યક્તિ કેટલું મહાન છે એ મહત્વના પાસાઓને ઉજાગર કરી શકે છે. તે પછી પણ પરીક્ષાની જેમ નિરીક્ષણ સામાન્ય શાળા પ્રવૃત્તિઓમાં દાખલ કરતું નથી. એટલે કે સામાન્ય શાળામાં કેવી પ્રવૃત્તિઓ થાય એ પ્રવૃત્તિઓ બીજા કોઈ શાળામાં દાખલ કરી શકે નહીં. પોતાની શાળામાં જે પ્રવૃત્તિ થાય છે એ બીજી પ્રવૃત્તિ બીજી શાળામાં થતી હોય છે. બાળક સામાજિક આ પરિસ્થિતિમાં કેવી પ્રતિક્રિયા આપે છે, એટલે એનું રિએક્શન કેવું હોય છે તે જોવે છે. હવે આપણે અવલોકન સુધારી કઈ રીતે શકીએ, તો કે વર્તનનો સાવચેત રેકોર્ડ, એટલે આપણે કોઈ પણ વસ્તુ બોલીએ છીએ તો એનો રેકોર્ડ રાખીને આપણું અવલોકન સુધારી શકાય છે. કારણ કે પહેલા આપણે કેવું બોલતા હવે આપણે કેવું બોલીએ છીએ એ જોઈ અને આપણે અવલોકન સુધારી શકીએ છીએ. સવારે સમયસર નિરીક્ષણ લખીને, અથવા જો આ શક્ય ન હોય તો જલ્દીથી નિરીક્ષણ રેકોર્ડ કરવાથી અટકાવવા માટે, જો તે અસ્પષ્ટ અથવા સમાન હોય તો સેટિંગ પર વિશેષ ધ્યાન મહત્વપૂર્ણ છે. સવારે આપણે વહેલા ઉઠીને આપણે જે જોયું છે તે લખી શકીએ, અથવા ન લખાતું હોય તો આપણે બોલીને પણ રેકોર્ડ કરીએ છીએ. એ રેકોર્ડ કરવાથી આપણે એ અટકાવી શકીએ, અને જો એ વસ્તુ સ્પષ્ટ ન હોય અથવા સમાન ન હોય તો એના ઉપર સેટિંગ કરી શકીએ છીએ, એટલે ગોઠવીને ધ્યાન આપી શકીએ છીએ. એક સાથે નિરીક્ષણ અથવા બીજા સક્ષમ વ્યક્તિ સાથે રેકોર્ડની અનુગામી સરખામણીએ પોતાના કાર્યની ગુણવત્તા, એટલે પોતે કેટલું ક્વોલિફાઈડ છે અને કેટલું વર્ક કરે છે એ વર્કની ગુણવત્તા અને ચોકસાઈ સુધારવા માટે સાચો રસ્તો છે, એટલે કે કેટલું ચોખ્ખું છે તે સુધારવા માટે નથી છે. ટૂચકાઓ, ટૂચકા માટે કોઈ પણ વિષયને લગતા કોયડાનો ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે આપણે ગુજરાતીમાં કોઈ પણ કાવ્ય લઈએ કે જન્નીની જોડ સખી નહીં જડેલો, તો એ એક ટૂચકો જ થયો. વિદ્યાર્થીઓને બધા વિષયમાં મૂલ્ય આપી શકીએ. ઉદાહરણ તરીકે ગણિતમાં 2 + 2 = 4, ઇંગ્લિશમાં સન્ડે પછી કયો વાર આવે, વિજ્ઞાનમાં કોઈ પણ પ્રયોગને લગતું સૂત્ર CuSO4 = Cu + 2, તો SO4 - આવી રીતે આપણે ગમે એ વિષયના ઉદાહરણ લઈ શકીએ છીએ. થેન્ક યુ, આભાર.